हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्वाण। हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्वाण। लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण। लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण। यही हमारा है अभियान। નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગુરુદેવની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતનિયાના સ્વમુખેથી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું. આસુરી શક્તિઓનો સામનો પણ કરવો પડશે. કોઈ આંદોલન જ્યારે પ્રખરતાની સફળતા તરફ આગળ વધે છે ત્યારે તેના પર આસુરી આક્રમણો પણ થાય છે. સર્જન સૈનિકો એવી પરિસ્થિતિની કલ્પના પણ હોતી નથી, તેથી તેઓ ગભરાઈ જાય છે. એવું ન બને અને પરિજનોનો ઉત્સાહ તથા હિંમત ટકી રહે તે માટે ગુરુદેવે પહેલેથી જ બધાને સચેત કરી દીધા છે અને આસુરી શક્તિઓને ગભરાયા વગર તેમની સામે સંઘર્ષ કરવા માટે મનોબળ એકઠું કરવાનો આદેશ આપ્યો છે. આજે પણ જે આપણા માટે પ્રેરણાપ્રદ છે, ગુરુદેવનો સંદેશ અખંડ જ્યોતિ ઓગસ્ટ 1979 પેજ 55 ઉપર પ્રકાશિત થયો હતો. પ્રજ્ઞા અવતાર જ નિષ્કલંક અવતાર છે. તેના પ્રતિપાદનો તથા સમર્થકોને લોકશ્રદ્ધા કઈ રીતે મળે એના રચનાત્મક સાધારણો ગણાય છે, પરંતુ એક નિરોધાત્મક આધાર પણ છે. આસુરી આક્રમણ ત્યારે પણ કોઈ માન વ્યક્તિ કે આંદોલનની પોઢતાની ખબર પડે છે. કલંકની કાળીમાં અને અવરોધક આક્રમણની ક્રમ એવી સ્થિતિ પેદા કરશે જેનાથી નિષ્કલંક ભગવાનનો સર્વત્ર જય જયકાર થવા લાગે છે. આવો ક્રમ આપણા અભિયાનમાં પણ અવશ્ય ચાલશે. સ્વાર્થી વિરોધીઓ દ્વારા જાત જાત આક્ષેપો કરવામાં આવે છે, તેમને બદનામ કરવાની એક પણ તક છોડી નથી. અશ્રદ્ધા પેદા કરવા માટે જે કંઈ થઈ શકે તે બધું જ તેમણે કર્યું. આ બધો ઉત્પાત, અનિચ્છનીયતા, ગંદા કિચનના ડાંસ તથા મચ્છરોની જેમ જિંદગી જીવતા આસુરી તત્વોએ મચાવ્યો છે. કેટલા ઈશ્વરો એ પણ છે જેઓ પોતાના સિવાય બીજા કોઈને યશ તથા વર્ચસ્વને સહન નથી કરી શકતા. આ ઉપરાંત સડેલા ટમેટાનો પણ એક વર્ગ છે જે પેટમાં રહેતા જંતુઓ, માટલાઓમાં સાથે સૂતા માકડો તથા બાઈમાં રહેતા સાપની જેમ જ્યાં આશ્રય મેળવે છે તેને જ અંદરથી ખોખરો કરી નાખે છે. વિચ્છી પોતાના માના પેટમાં માંસ ખાઈને મોટો થાય છે અને માતાનો પ્રાણ લીધા પછી જન્મે છે. કૃતજ્ઞ અને વિશ્વાસઘાતી લોકો વર્ગ આ યુગની જેટલી ગતિ વધ્યા છે એટલા આ પહેલાં કદાપિ વધ્યા નથી. આજે દરેક ક્ષેત્રમાં બોલાયો ઘૂસી ગઈ છે. યુગ પરિવર્તનની પ્રક્રિયા અંતર્ગત તેમને નષ્ટ કરવામાં પ્રયત્ન કરવામાં આવશે અને બીજી બાજુ સર્જનાત્મક પ્રયત્નો પણ વધારો કરવામાં આવશે. આ સ્થિતિમાં દુષ્ટ પ્રવૃત્તિના જીવન મરણના પ્રશ્ન પેદા થશે. અભિયાનને જ્યાં સુધી દુર્બળતા માનવામાં આવશે ત્યાં સુધી તે ઉપહાસ તથા ઉપેક્ષાનું પાત્ર બની રહેશે, તેની પણ વ્યંગ કરવામાં આવશે. પરંતુ લોકો જ્યારે તેની શક્તિ અને સફળતાનો ખ્યાલ આવશે ત્યારે વિરોધ અને આક્રમણનો ક્રમ શરૂ થશે અને તે દેવાસુર સંગ્રામ જેટલો પ્રચંડ બની જશે જે સજ્જનના માર્ગ આગળ વધશે. આ માટે દરેક સજ્જન શિલ્પીઓએ પહેલેથી તૈયાર રહેવું જોઈએ. ખેડૂતનું મુખ્ય કામ અનાજ પકાવવાનું છે, લોકોની ભૂખનું સમાધાન કરવાનું છે. તેણે પોતાની કામનાઓ સાથે સાથે સાપ, વિચ્છી, ઉદય, મોંડ વગેરેનો સામનો કરવાના સાધનો પણ ત્યાં રાખવા પડે છે. આપણે પોતે સારું કામ કરતા હોઈએ એ વાતની કોઈ ગેરંટી નથી કે દુષ્ટ લોકો આપણે પણ આક્રમણ નહીં કરે. બહારની જોતસજ્જનો આક્રમણ ના કરે એવું લાગે, પરંતુ તેનામાં પણ દુષ્ટતાનો વિઘ્રાતક શક્તિ રહેલી છે. અસુરો વસ્તુની સ્થિતિને સમજે છે, તેથી કોઈ પ્રત્યક્ષ કારણ ન હોવા છતાં દેવો પણ આક્રમણ કરવાનું ચૂકતા નથી. પ્રકાશના ઉદયમાં જ અંધકારનું મૃત્યુ રહેલું છે, તેથી સૂર્યોદય પહેલા અંધકાર ગાઢ બની જાય છે અને પ્રકાશ સામે ઝઝૂમવાનો પ્રયત્ન કરે છે, ભલે પછી છેવટે તેના કારણો પરાજય થાય. જય ગુરુદેવ. એવા નિષ્ઠાવાન માણસો જેઓ આદર્શવાદને પસંદ કરીને તેને આચરણમાં ઉતારવા માટે કટિબદ્ધ બને અને એના કારણે
અગવડ ભર્યું જીવન જીવવું પડે તો પણ એ માટે તૈયાર રહે છે તેઓ મહાપુરુષ કહેવાય છે. તેમને આ ધરતીના ધર્મસ્તંભ કહેવામાં આવે છે. ખ્યાતિ મળવી કે ન મળવી તે જુદી વાત છે. પાયામાં રહેલા પથ્થરને કોઈ જોતું નથી, પરંતુ ઇમારતના કાંગડા બધાને દેખાય છે. કાંગડા તૂટી જાય છે અને તેમની જગ્યાએ નવા બને છે, પરંતુ પાયામાં પથ્થરો અડગ રહે છે. એવી જ પ્રવૃત્તિવાળા લોક સ્તંભોને યુગ પુરુષ કહે છે. એમના દ્વારા યુગ પરિવર્તન દ્વારા નિર્માણ થાય છે. વિશ્વ શાંતિનો વિશાળ ભાવ અનુભૂત કરવા માટે આજે એવા લોક સ્તંભોની જરૂર છે, જેઓ વાતો કરવામાં તથા યશ મેળવવાના કળામાં જ દક્ષ ના હોય, પરંતુ ત્યાગ અને બલિદાન માટે પણ નિરંતર તૈયાર રહે. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.